नमस्कार विद्यार्थी मित्रों, आज आपने जोशु कंपनीना प्रकारों। कंपनीना अलग अलग प्रकार छे, मुख्यत्वे चार प्रकार में कंपनी वेचायेली छे। खास कायदा द्वारा अस्तित्व में आती कंपनी, सभ्य संख्या की दृष्टिए कंपनी, वर्चस्व की दृष्टिए कंपनी, नोंधणी स्थापना की दृष्टिए कंपनी। तो जो खास कायदा द्वारा में तो खाए अंदर डिटेल्स एटली बधी छे नहीं, पर सभ्य संख्या की दृष्टि पाची अलग अलग कंपनी है। जाहिर कंपनी, खानगी कंपनी और एक व्यक्ति की कंपनी। हवे जाहिर कंपनी कोने कहेवाय, सवाल आपने वो थावो जो कि सर जाहिर कंपनी कोने कहेवाय। तो जाहिर कंपनी ने कहेवाय जे कंपनी शेर मूड़ी थी मर्यादावाड़ी होय। केवी होय? शेर मूड़ी थी मर्यादावाड़ी। जाहिर कंपनी में कोनो कोनो समावेश थाय? तो के जाहिर कंपनी में LIC जाहिर कंपनी छे। पछी तमने घणी बधी कंपनी नाम खबर, जे कंपनी सरकारी होय ने सरकारी एने कहेवाय जाहिर कंपनी। बीजू छे सभ्य संख्या की दृष्टिए खानगी कंपनी। तो भाई खानगी कंपनी कोने कहेवाय? तो खानगी कंपनी एने कहेवाय जे कंपनी सामान्य व्यक्तिओनी छे, जाहिर जनतानी छे। खानगी कंपनी में शूँ होय? तो के जे कंपनी में जाहिर जनता पोतानी रीते वहीवट करी शके, कोईपण खानगी माणस धंधो करी शके। रिलायंस कंपनी छे ई खानगी कंपनी छे, गूगल कंपनी छे ई खानगी कंपनी छे, आने कहेवाय खानगी कंपनी। अने एक व्यक्तिनी कंपनी, तो भाई एक व्यक्तिनी कंपनी कोने कहेवाय? तो के एक व्यक्तिनी कंपनी एटले एवी कंपनी छे जेमां मात्र मालिक एक ज व्यक्ति होय। मालिक केटला व्यक्ति होय? मात्र ने मात्र एक ज व्यक्ति एमां शुं होय छे? मालिक होय छे। આપણે જોઈએ અને ડિટેલમાં જોઈએ, ચાલો આ સવાલને। પેલું છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। પહેલો પ્રકાર કયો છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। તો આખો સવાલ નોટબુકમાં લખવાનો છે કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કઈ રીતે હોય? તો કે સંસદ કે વિધાનસભા દ્વારા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, આ કંપની છે ને પૂરેપૂરી ગવર્મેન્ટના કંટ્રોલમાં આવી છે। જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આ બધી કંપની પૂરેપૂરી શું હોય છે? ગવર્મેન્ટના કંટ્રોલમાં હોય છે, જેને કહેવાય ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। એમાં બહુ એટલી બધી ડિટેલ્સ છે નહીં। બીજું બી, સભ્ય સંખ્યાની દૃષ્ટિએ। હવે જો સભ્ય સંખ્યાની દૃષ્ટિએ તો બહુ બધી કંપની છે। જાહેર કંપની, તો કે જાહેર કંપનીમાં પાછી અંદર ઘણી બધી વ્યવસ્થા આવેલી છે। તો જાહેર કંપનીમાં કઈ રીતે હોય? તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી પરંતુ જાહેર કંપની છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યની જરૂર પડશે। યાદ રાખજો, મગજમાં ગૂંચવું હોય તો ગૂંચવી લેજો। ઓછામાં ઓછા જાહેર કંપનીમાં કેટલા સભ્ય હશે? 7 સભ્ય, વધુમાં વધુ ગમે એટલા। એની પર કોઈ નિયંત્રણ રાખવામાં આવેલું છે નહીં। આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે। જાહેર જનતાને શું આપી શકે છે? આમંત્રણ આપી શકે છે। પરંતુ ખાનગી કંપની જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી શેર ખરીદવા માટે। ઓકે, તો જાહેર કંપનીના 3 પ્રકાર છે। શેર મૂડીથી મર્યાદિત કંપની, કે જેમાં શેરની દાસની કિંમત પાછળ લિમિટેડ શબ્દ લખાય છે, જે મર્યાદામાં હોય। બીજું, બાહેંધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની। હવે આ કંપની કેવી હોય? તો કે આ કંપનીમાં જવાબદારી તેમણે આપેલી બાહેંધરી રકમ પૂરતી મર્યાદિત હોય છે। વિસર્જનના સંજોગોમાં, જ્યારે વિસર્જન એટલે જ્યારે કંપની બંધ કરવાની છે, ત્યારે બાહેંધરીની રકમ ચૂકવવી કેવી છે? ફરજિયાત છે। ત્રીજું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની। હવે અમર્યાદિતવાળી કંપનીમાં રિસ્ક છે। આ પ્રકારની સભ્યોમાં સંખ્યા કેવી છે? અમર્યાદિત છે। મિલકતો કરતાં દેવું વધી જાય તો સભ્યો અંગત જવાબદાર છે। ઉદાહરણ તરીકે, ગુજરાત સરકારે પોતાનો એક ઉદ્યોગ ચાલુ કર્યો અને એમાં જો ગુજરાત સરકાર નિષ્ફળ જાય છે તો તમારા પૈસા તમને ગુજરાત સરકાર ચૂકવશે, જે સભ્યો કમિટીના મેમ્બર્સ છે એની ભૂલના કારણે થશે। ત્યાર પછી છે ખાનગી કંપની, ત્યાર પછીનો પ્રકાર। ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો, વધુમાં વધુ 200 સભ્યો। કેટલા છે? ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 200। જાહેરમાં શું હતું? ઓછામાં ઓછા 7 સભ્યોની કમિટી અને વધુમાં વધુ અનિયંત્રિત,
ગણ્યા ગણાય ને વીણ્યા વીણાય ને એટલા બધા હોય. ઓકે, એમાં પણ અલગ અલગ કેટલા છે, મુખ્યત્વે ત્રણ પ્રકાર. મર્યાદિત જવાબદારીવાળી કંપની, સરકારી કંપનીની પાછળ ખાલી લિમિટેડ લાગતું હતું મર્યાદિત જવાબદારીમાં, અહીંયા લાગશે પ્રાઇવેટ લિમિટેડ, કારણ કે આ કંપની પ્રાઇવેટ વ્યક્તિઓની છે. કોની છે? પ્રાઇવેટ વ્યક્તિઓની કંપની છે, એટલે અહીંયા પાછળ લાગશે પ્રાઇવેટ લિમિટેડ. બીજું, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, કે કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાંયધરી કરતાં મર્યાદિત હોય, કે જ્યારે વિસર્જન થશે, કંપની બંધ થશે, ત્યારે જેટલા ડિબેન્ચર્સ એટલે ડિબેન્ચરના પૈસા પાછા મળી જશે, જે લોકો શેર પરત કરવા માગે છે એના પણ એના પૈસા પાછા મળી જશે. આ પ્રકારની કંપનીની કેવી કહેવાય છે? બાંયધરી. એની પાછળ કયો શબ્દ લખવામાં આવે છે? પ્રાઇવેટ, કારણ કે પ્રાઇવેટ વ્યક્તિની કંપની છે. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો કે આ કંપનીમાં શું થાય? તો કે જવાબદારી અમર્યાદિત છે. જો કંપની ડૂબી જાય, કિંગફિશર કંપની ડૂબી ગઈ, એના પૈસા કોણ ચૂકવશે? વિજય માલ્યા ચૂકવશે, ખબર છે ને? યસ બેંક ડૂબી જાય તો એના પૈસા કોણ ચૂકવશે? એની કમિટીને એના માલિકો ચૂકવશે. તો આ પ્રકારની કંપનીને કેવી કહેવાય છે? અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એના એન્ડમાં શબ્દ આવશે, પ્રાઇવેટ શબ્દ લખેલો આવશે. પછી છે ત્રીજો પ્રકાર, એક વ્યક્તિની કંપની. ત્રીજો પ્રકાર શું છે? એક વ્યક્તિની કંપની. તો તમને એમ થાય, એ એક વ્યક્તિની કંપની થોડી કહેવાય, જે પણ સંસ્થા રજિસ્ટર્ડ થયેલી છે, પ્રોડક્શન હાઉસ ચલાવે છે, એને શું કહેવાશે? એક વ્યક્તિની કંપની કહેવાશે. એમાં ભલે ને એક જ વ્યક્તિ કામ કરતો હોય, છતાં પણ એની પાસે કંપની હોવાનો દરજ્જો છે. તો એક વ્યક્તિની કંપની એટલે કેવી કંપની કે જેમાં એક જ સંચાલક હોય, તેને કેવી કંપની કહેવાય? એક વ્યક્તિની કંપની કહેવામાં આવશે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956 કંપની ધારામાં ન હતી, પરંતુ 2013 કંપની ધારામાં ફેરફાર કરીને આ કંપનીને પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. ત્યાર પછી મુખ્ય ત્રીજો પ્રકાર, વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પાછા એમાં આવશે અલગ અલગ, સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સરકારી કંપનીમાં શું હોય? તો કે 51% જેટલા શેર સરકાર પાસે હોય, એ રાજ્ય સરકાર પાસે પણ હોઈ શકે, કેન્દ્ર સરકાર પાસે પણ હોઈ શકે, અને બંને રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને પણ કરી શકે, એને કહેવાય સરકારી કંપની. તો દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, ભારતીય સંચાર નિગમ લિમિટેડ, માં 51% હિસ્સો કોની પાસે છે? ગવર્મેન્ટ પાસે છે. આ જે કંપનીનું નામ બોલો ને એ બધા. પછી છે શાસક કંપની. તો ભાઈ શાસક કંપની કોને કહેવાય? જે કંપની પાસે 50% કે 51% જેટલો હિસ્સો કોની પાસે હોય? કંપની પાસે હોય. રિલાયન્સ કંપની પાસે પોતાની કંપનીનો કેટલા ટકા હિસ્સો છે? તો કે 53-55%. ઓકે, રિલાયન્સ પાસે છે. ટાટા કંપની પાસે તો કે પોતાનો 50% કરતાં વધુ હિસ્સો રાખશે તો એની શું રહેશે? કંપનીમાં માલિકી રહેશે. બીજું છે ગૌણ કંપની, કે જે કંપની 50%થી વધુ શેર ધરાવતી હોય, સંચાલકો પાસે બહુમતીનો અધિકાર હોય, એને ગૌણ કંપની કહેવાય. જે ખાસ પ્રકારની એટલી બધી વિકસિત થયેલી કંપની ન હોય, પરંતુ નામ સારું એવું માર્કેટમાં, આવી કંપની કેવી છે? ગૌણ કંપની છે. નોંધણીની અને સ્થાપનાની દ્રષ્ટિએ, તો નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ પાછા કેટલા મુખ્ય પ્રકાર આવશે? બે પ્રકાર આવશે. એમાં આવશે ભારતીય કંપની અને વિદેશી કંપની. તો સમજો, જે કંપની ભારતનો નાગરિક ભારતમાં સ્થાપે તેને કહેવાય ભારતીય કંપની. જેમાં આપણે શું કહે છે સિલેબસ પ્રમાણે, જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ ભારતમાં સ્થાપના કરવામાં આવે, તે કંપની જાહેર હોઈ શકે, ખાનગી હોઈ શકે, સહકારી હોઈ શકે, સરકારી હોઈ શકે છે. ભારતીય કંપની એટલે કે ભારતના વ્યક્તિ દ્વારા ભારતમાં સ્થાપવામાં આવે તેને કેવી કંપની કહેવાય? ભારતીય કંપની કહેવામાં આવશે. ત્યાર પછી છે વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય. રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું? રજિસ્ટર્ડ ઓફિસ એટલે કંપનીનું મુખ્ય હેડક્વાર્ટર. જેમ કે ગૂગલનું હેડક્વાર્ટર પેન્સિલવેનિયામાં છે, એમેઝોનનું હેડક્વાર્ટર આપણે વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં છે, ફેસબુકનું હેડક્વાર્ટર પેન્સિલવેનિયાનું હેડક્વાર્ટર, તમે જો અલગ અલગ બધી જ કંપનીના હેડક્વાર્ટર અલગ અલગ જગ્યાએ હોય. રિલાયન્સનું હેડક્વાર્ટર મુંબઈમાં છે, ટાટા કંપનીનું હેડક્વાર્ટર જમશેદપુરમાં છે, ઇન્ફોસિસનું હેડક્વાર્ટર આપણે બેંગ્લોરમાં છે. તો દરેક કંપનીના હેડક્વાર્ટર કેવા હોય? અલગ અલગ જગ્યાએ હોય છે. સમજ પડી ગઈ? તો વિદેશી કંપની હોય એનું હેડક્વાર્ટર વિદેશમાં છે, ફેસબુકનું પેન્સિલવેનિયામાં છે,
એમેઝોનનું વોશિંગ્ટનમાં છે, ફ્લિપકાર્ટ તો ફ્લિપકાર્ટ ક્યાંની કંપની છે તો કે ભારતની કંપની છે, તો એનું ભારતમાં હશે હેડક્વાર્ટર. તો બધી જ કંપનીના હેડક્વાર્ટર અલગ અલગ જગ્યાએ હોય, રજિસ્ટર ઓફિસ તો વિદેશની કંપની હોય એને વિદેશી કંપની તરીકે ઓળખવામાં આવશે. આખો સવાલ ચોપડીમાંથી જોઈને સરસ મજાનું આપણે જે આ ચાર્ટ આપેલો છે એ ચાર્ટ દોરવાનો છે. સરસ મજાનો દોરીને પાકી બુકમાં લખીને જ્યારે પાકી બુક ચેક કરવા માટે બોલાવવામાં આવશે ત્યારે સરસ મજાનું બતાવવાનું છે અને તૈયારીમાં રહેવાનું છે અને આ સવાલ પાકો કરવાનો છે. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ, ઘરે રહેજો કે રખડતા નહીં બહુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. ઓકે, જય હિન્દ, જય ભારત.